आयो रे वालो अवनी ये आवियो आयो आयो रे वालो अवनी ये आवियो छायो छायो रे आनंद अंतर ये छायो 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 रे आनंद अंतर ये छायो मळ्यो छे मोंगो एना दर्शन नो लावो मळ्यो छे मोंगो एना दर्शन नो लावो हालो हालो ने सब लूटी लो लावो हालो हालो ने सब लूटी लो संत भगवंत साहेब जी महाराज अमृत महाप्राकट्य तथा वेमार उपासना धाम नवनिर्मित मंदिर मूर्ति प्रतिष्ठा महोत्सव उपलक्ष्य उपस्थित आप सौ स्वरूपों संतों भक्तों ने भावपूर्वक जय स्वामीनारायण छे वंदन पूर्वक आवकारिये छे स्वागत करिये छे। आयो रे आज फागण आयो रे आयो रे फागण आयो रे तो छेल छबीला रे मारा वालम ने लायो रे तो छेल छबीला रे मारा। ए उलवेला दीवाओने प्रगटावानु काम जो कोई कर्यु होय तो ए जसभाई साहेब ना बाहर जाए। साहेब कपड़ा जीवन में अगत्यना नहीं, तमे केवा कपड़ा पहेरी ने बेसो छो ए अगत्य नहीं, सवाल ए छे तमारू काळजू केटलू सरळ छे ए बहु महत्वपूर्ण पासू छे। साहेब हृदयना केटला निर्मळ छो एटला माटे मारो ने साहेबनो परिचय बहु नानो छे, बहु टूंको छे, पण पहेली ज वखत लंडनमां मळ्यो त्यारे मैं ईज मिनिटे पारखी लीधा माणसने, आ महापुरुषनी चेतनामां अंदर कंईक भर्युं छे, आनो उपयोग करवानी बहु जरूरी छे। मैं पहेलाय कह्युं कपड़ा महत्वना नहीं, कपड़ा तब गमे तेवा पहेरो, तमारू काळजू केवू छे, तमारू कलेवर केवू छे, तमारी सरळता केवी छे, ए बहु महत्वनुं पासू छे। हो साकार ब्रह्म आज अवनीए आव्यो दिव्य जीवन ना संदेशा लाव्यो। हो साकार ब्रह्म आज अवनीए आव्यो दिव्य जीवन ना संदेशा लाव्यो। આજે આપણે સંત ભગવંત જે અહીંયા આપણને સર્વને દર્શન આપી રહ્યા છે એમના આશીર્વાદ લઈને ધન્ય થવાનો આ ધન્ય અવસર છે। અમે ભલે જુદા જુદા પ્રદેશથી જુદી જુદી સંસ્થાઓના માધ્યમથી સત્પુરુષ સાથે જોડાયેલા છે, પણ અમારા સૌની પ્રાર્થના એક જ છે અને આપના આશીર્વાદ પણ સર્વને માટે સમાન છે। આપને મન કોઈ નાનો મોટો પોતાનો કે પારકો પરાયો તેવો કદી ભાવ આપના હૃદયમાં નથી, પણ ક્યારેક અમને આપના વિશે એવો મનુષ્ય ભાવ આવ્યો છે। જ્યારે ભગવાન બિરાજે છે, જ્યારે આપ અહીંયા મયુરાસન પર પધાર્યા છો, ત્યારે સર્વ ગુના માફ કરી અમારા અંતર ચોખ્ખા કરી અમારા દરેય હૃદય કમળને વિશે શ્રી ઠાકોરજીને પધરાવો અને અમારું જીવન અમે ભગવાન ભગવાનના સંતો ભગવાનના ભક્તોની સેવામાં ધન્ય બનાવીએ તેવા આશીર્વાદ વરસાવો તેવી મંગલ પ્રાર્થના। જય સ્વામિનારાયણ। જેમને જેમને આ મંદિરના કાર્યમાં શાસ્ત્રીમાં જોગી મહારાજના અક્ષપ્ત ઉપાસના પ્રવર્તનના કાર્યમાં જેમને જેમને દેહે ધને કરીને મને કરીને ગુણ લઈને આત્માય કરીને જે જે સેવાઓ કરી છે એ સર્વનો મારી તો ચાર દિવસથી આ સતત આ જ પ્રાર્થના રહી છે, એ સર્વનો ભાવ ભક્તિ સેવાનો સ્વીકાર કરી એમની નિષ્ઠા દ્રઢ કરાવજો। સંતો સાથે નિર્દોષ ભાવયુક્ત જોડાણ છે, વશ્યસ વધે અને પ્રભુના કાર્યમાં સક્રિય થઈને સુરદેવભાવ એકતાથી હળીમળી પ્રભુની પ્રસન્નતાના પાત્ર બની છતી દેહે કુટુંબે સહિત અક્ષરધામના સુખે સુખી થાય, શક્તિ ભક્તિ સમૃદ્ધિ ખૂબ મળો તો પણ પ્રભુના દાસ થઈને પ્રભુની ભક્તિ વિશેષને વિશેષ વધતી જાય એવા આજના મંગલકારી પ્રભુ બિરાજમાન થયા છે પ્રસંગના આપ આશીર્વાદ આપજો એવી આપના ચરણોમાં સર્વ સંતોના ચરણોમાં પ્રાર્થના। સજાન સાંઈ મહારાજની જય। દિલીપભાઈ મણિભાઈ પટેલ આણંદ વિસ્તારના સાંસદ છે, તેઓને આવકારતા આનંદ થાય છે।
યોગ્ય બળે જહાં સંત પધારે ભાગ્ય બળે જહાં સંત પધારે સંત પધારે સંત પધારે અત્યારે તો તમે લોકો ખૂબ નસીબદાર છે કે તમને ઉપાસનાની વાતો આટલી બધી સાંભળવાની મળે છે. અમારા વખતમાં અમને પ્રભુદાસ જે અત્યારે સ્વામીજી છે એમના દ્વારા અમને ઉપાસનાની વાતો સાંભળવાની મળતી હતી. એમની વાતો સાંભળી અને એમને અમને યોગીજી મહારાજને કેવી રીતના રાજી કરવા એ વાત એ ત્યારથી 50 વર્ષ પછી પણ ભૂલા નથી. એ ખરેખર એમનો દાસત્વ ભાવ, મુગટ પહેરાવ્યો, આટલો મોટો હાર પહેરાવ્યો ત્યારે હાથ જોડેલા હતા, એને છોડવા માટે તૈયાર નહોતા. એનું કારણ કે હે પ્રભુ આ બધું તમને આપે છે, તમે આનો સ્વીકાર કરજો. એવા પુરુષની જ્યારે આપણે પ્રાપ્તિ થાય એવો એમનો દાસત્વ ભાવ, એવી એમની વિનમ્રતા, એવા એવા દરેક ભક્તો માટેનો ભાવ અમારા સૌમાં થાય એવા આશીર્વાદ આજે આપશો. વર્ષોથી સાહેબ બહુ નાના હતા, 16 વર્ષની ઉંમરે, ત્યારથી હું દર્શન કરતો આવું છું. પણ વર્ષો પહેલાં શરદ પૂનમના સમયમાં, એ સમયમાં યુવા સમાજમાં સાહેબ એકલા જ હતા અને શરદ પૂનમના સમયમાં સાહેબ પહેલી વાર બોલ્યા ગોંડલમાં, ત્યારે યોગીજી મહારાજે કાકાજી પાસે હાર મગાવી અને સાહેબને બોલાવીને સ્ટેજ ઉપર તે વખતે હાર પહેરાવેલો સાહેબને. અને તે વખતે હું કોઠારમાં હતો ત્યારે યોગીજી મહારાજે કીધું કે આ જસુભાઈનું ધ્યાન રાખજો અને જસુભાઈનો એ વખતે મને કીધેલું સમાગમ કરજો. જે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને મળ્યા હતા એ જ ભગવાન આજ આપણને મળ્યા છે. સાહેબ કા ઘર સંતન માહી, સાહેબ કા ઘર સંતન માહી, સંત સાહેબ કછુ અંતર નાહી, સંત સાહેબ કછુ અંતર નાહી, કહી કબીર ભલે સંત પધારે. સાહેબની પ્રતિભાથી સૌ જાણે છે કે સાહેબ એક સમન્વયાતક સ્વરૂપ છે. કોઈ બી જગ્યાએ કંઈ સમન્વય કરી લેવો હોય તો સહજ જ ગુણાતીત સમાજમાં સાહેબ સાંભળે. કોઈ બી જગ્યાએ કે યોગને જો યોગાસન વગેરેને, પ્રાણાયામ વગેરેને લોકભોગ્ય કર્યા હોય તો રામદેવજી મહારાજ. આધ્યાત્મિકતા સિમ્પ્લિફાય કરીને પોતે જીવીને બતાવી હોય કે તમે બી આ કરી શકો એમ છો, એ સાહેબ જેવા ગુણાતીત સંતને એ બી આજે સમન્વય થઈ ગયો. મેં ક્યાં સમજતા હું, બાપાને ખુદ કહા હુઆ હે કે ગુણાયતાન સ્વામીને 200 લડકો કો બ્રહ્મ વિદ્યા પઢાઈ થી, કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંત કો પહેચાનના વો બ્રહ્મ વિદ્યા, કે 80 બ્રહ્મ વિદ્યા પડે હુએ ભૂમિયા યાને ગાઈડ્સ કે વો મહારથી હૈ. યે સંતન હૈ પર ઉપકારી, યે સંતન હૈ પર ઉપકારી, શરણ આય કો લેત ઉબારી, શરણ આય કો લેત ઉબારી, આવત સંત કો આદર દીજે, ચરણ ધોઈ ચરણામૃત લીજે, આવત સંત કો આદર દીજે, ચરણ ધોઈ ચરણામૃત લીજે. ગુરુઓ કી પરંપરા મે જબ કોઈ બાત આતી હૈ તો યા તો કોઈ ના કોઈ ઇસ રૂપ મે, યા તો જૈન આદિ પરંપરા હૈ તો શ્વેત વસ્ત્ર, નહીં તો અપને હિન્દુ ધર્મ મેં કોઈ ભી વૈદિક પરંપરા હૈ તો એ કાષાય વસ્ત્ર સામને આતા હૈ. લેકિન જૈસા યોગીજી મહારાજને સાહેબ કો આદેશ દિયા,
तो हम भी जब 20 साल पहले सूरत में मिले, आज से करीब 93-94 की घटना है, तो हमने सोचा ऐसे भी कोई साधु हो सकता है। तो हमने देखा कि साधु वस्त्र से नहीं, साधु तो चरित्र से होता है। वस्त्र की भी परंपरा हो सकती है, वो है, हम उसका गौरव करते हैं, हम भी उसमें जीते, लेकिन वस्त्र से बड़ा चरित्र होता है। और उसमें गुरु आज्ञा, योगी जी महाराज इस युग के, मैं तो योग का विद्यार्थी हूं, योग का अभ्यासु हूं, साधक हूं, योगी जी महाराज इस युग के महान योगी, जिनके रोम रोम में जन जन के कल्याण के, विश्व कल्याण की भावना, एक ही मंत्र भगवान सोनू भलू करे, एक ही मंत्र। अने तमे योगी बापा नो चित्र जुओ, अने आ साहिब नो चित्र जुओ, साहिब नी थोड़ी उमर आ योगी बापा करता थोड़ी ओछी से, पण चित्र अने चरित्र बधु योगी बापा जेवू छे, एनो प्रतिरूप छे साहिब। जेम जेम भक्ति भक्ति जाए तेम तेम हठ मारी सा जीरो तरफ जाए। ध्यान थी बात समझो, फरी थी बात बोलू छू, જેમ જેમ પ્રભુ તરફ, સંત પ્રભુની ભક્તિ, સંત તરફની ભક્તિ, જેમ જેમ ભક્તિ વધતી જાય તેમ તેમ હઠમાની દિશા ઝીરો તરફ જાય, અને જેમ જેમ હઠમાની દિશા ઝીરો તરફ જાય તેમ તેમ પ્રભુ સાથેનો સંબંધ દ્રઢ થતો જાય, અને પ્રભુ સાથેનો દ્રઢ સંબંધ થતો જાય એટલે જય સ્વામિનારાયણ, નિજ વિકલ્પ સમાધિના સુખને આનંદ, ગૃહસ્થ હોવા છતાંય, ઘરમાં કામ કરવા કરતા હોવા છતાંય નિર્વિકલ્પ સમાધિના સુખમાં પ્રભુ આપણને લઈ જાય। તમે બધા આવ્યા છો સાહેબના યજ્ઞમાં, તમે બધાએ લાભ લીધો, કોટી ધન્યવાદ। સંત ભગવાન સાહેબજી અમૃત મહાપર્વની પૂર્ણાવતિ કરીએ છીએ, આપ સૌ સંતો ભક્તો દેશ વિદેશથી પધાર્યા અને ખરેખર અમને સેવાની લાભ તક આપી, આપના દર્શનની તક આપી, અને આ સાથે બ્રહ્માનંદ કરવાની તક આપી માટે હું અનુપમ મિશ્રમતીથી આપ સૌના ચરણોમાં વંદનપૂર્વક જય સ્વામિનારાયણ પાઠવીને આપનો આભાર પ્રગટ કરું છું।